કે આપણને નીચે એક ઇન્ટરવ્યૂ આપેલું છે એટલે કે બે જણ વચ્ચે વાતચીત ચાલે છે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ સુનિતા વિલિયમને તમે બધા જાણો જ છો સુનિતા વિલિયમ કોણ છે આપણા અવકાશયાત્રી છે બરાબર તમે બધા એમના નામથી પરિચિત છો તો સુનિતા વિલિયમ્સ એક ઇન્ટરવ્યુઅર એનું ઇન્ટરવ્યુ લઈ છે અને એ બે વચ્ચેની જે વાતચીત થાય છે તે વાતચીતનો અહીંયા આપણને ડાયલોગ આપેલો છે તો આપણે એને વાંચીશું એનું મિનિંગ સમજીશું અને એ સમજ્યા પછી એની જે એક્ટિવિટી છે તે આપણે પૂર્ણ કરીશું ઓકે ચાલો હું વાંચું છું તમે મારી સાથે ધ્યાન આપજો ઇન્ટરવ્યુઅર સેઇસ હેલો મિસ સુનિતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ શું કહે છે ઇન્ટરવ્યુઅર એમને હેલો કરે છે અને એમનું સ્વાગત કરે છે વેલકમ એટલે સ્વાગત કરવું કે અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ આપણે જેમ જેમ સ્પેલિંગ આવશે તે રીતે આપણે સ્પેલિંગ શું કરીશું લખતા જઈશું તમારે પણ સ્પેલિંગ એક કાગળમાં લખવાની છે એટલે તમને એનો મિનિંગ સરળતાથી સમજ પડે ચલો કઈ સ્પેલિંગ આવી प्रोग्राम प्रोग्राम ए कार्यक्रम ओके okay, चलो त्यप वाचिये सुनीता विलियम शेज हेलो, नाइस मीटिंग यू, સુનિતા વિલિયમ્સ શું કહે છે એ પણ એમને હેલો કહી છે ઇન્ટરવ્યુઅરને અને શું કહે છે નાઇસ મીટિંગ તમને મળીને આનંદ થયો ઇન્ટરવ્યુઅર શેઇસ વેર ડુ યુ વર્ક વર્ક એટલે કામ કરવું શું પૂછે છે ઇન્ટરવ્યુ તમે ક્યાં કામ કરો છો તો ચલો સ્પેલિંગ આવી શું સ્પેલિંગ આવી વર્ક તો વર્ક એટલે કામ કરવું જે રીતે સ્પેલિંગ આવશે હું આ કાગળમાં લખીશ તમારે પર એ રીતે સ્પેલિંગ લખવાની છે અને આ બધી સ્પેલિંગને મોડે કરવાની છે ઓકે ચલો સુનિતા વિલિયમ શેઇસ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર શું કહે છે કઈ જગ્યાએ કામ કરે છે સુનિતા વિલિયમ નાસા કરીને સંસ્થા છે તો તેમાં કામ કરે છે શું કામ કરે છે ફ્લાઇટ એન્જિનિયર તરીકે એક ઉડ્ડયન અવકાશયાત્રી તરીકેનું કામ કરે છે બરાબર ઇન્ટરવ્યુઅર સેસ વેર વેર યુ બોન શું પૂછે છે ઇન્ટરવ્યુ તમારો જન્મ ક્યાં થયો હતો બરાબર બોન એટલે જન્મ તમારો જન્મ ક્યાં થયો હતો તો શું કહે છે સુનિતા વિલિયમ્સ ઓહિયો ઓહિયો નામનું શહેર છે ત્યાં એમનો જન્મ થયો હતો ઇન્ટરવ્યુઅર સેસ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ શું પૂછે છે ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને કે તમારી જન્મ તારીખ કઈ છે સુનિતા વિલિયમ સેઇસ નાઇન્ટીન્થ સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સ્ટી ફાઈવ અને શું વંચાય છે નાઇન્ટીથ સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી ફાઈવ એટલે કે ઓગણીસો પાસઠનું વર્ષ ઓગણીસ સપ્ટેમ્બરે એમનો જન્મ થયો હતો ઇન્ટરવ્યુઅર સેઇસ વે ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ શું પૂછે છે એને કે તમે તમારું ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન એટલે શું સ્નાતક સ્નાતકની પદવી એટલે કે આપણે કોલેજ આપણે એકથી બાર ધોરણ ભરી લીધું ત્યાર પછી આપણે કોલેજ કરીએ કોલેજ કરીને આપણે બહાર નીકળીએ તો આપણી પાસે જો કોલેજની ડિગ્રી હોય તો એને શું કહેવાય કે આપણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તો ઇન્ટરવ્યુઅર શું સવાલ પૂછે છે તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી પૂરું કર્યું હતું તો સુનિતા વિલિયમ્સ કહે છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી શું કહે છે મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ટેકનોલોજી નામની જે સંસ્થા છે ત્યાંથી મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું ઇન્ટરવિયર સિસ વિચ સ્પેશલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ શું પૂછે છે ઇન્ટરવ્યુઅર સ્પેશિયલ આઈટમ સ્પેશિયલ એટલે ખાસ આઈટમ એટલે વસ્તુ બ્રિંગ એટલે લઈ જવું સ્પેસ એટલે કે અવકાશમાં તમે જ્યારે પહેલી વખત અવકાશમાં ગયા હતા ત્યારે તમારી સાથે કઈ વસ્તુ લઈ ગયા હતા સુનિતા વિલિયમ સેઝ ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઈડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધર શું જવાબ આપે છે સુનિતા વિલિયમ્સ કે ભગવદ્ ગીતા ગીતા આપણે બધા જાણીએ છીએ બરાબર તો લઈ ગયા હતા અ સ્મોલ આઈડિયલ એટલે નાની મૂર્તિ ગણેશ એટલે ગણેશ ભગવાનની ગણેશ ભગવાનની એક નાની મૂર્તિ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર ફાધર એટલે પિતા એમના પિતા દ્વારા જે હિન્દીમાં એક લેટર લખેલો હતો તે લેટર આ ત્રણ વસ્તુ એમની સાથે લઈ ગયા હતા ક્યાં લઈ ગયા હતા જ્યારે એ પહેલી વખત અવકાશમાં ગયા હતા ત્યારે આપણે સ્પેલિંગ લખી જે સ્પેલિંગ આવી છે તે સ્પેશિયલ તો સ્પેશિયલ એટલે ખાસ આઈટમ્સ એટલે વસ્તુ બ્રિંગ એટલે લઈ જવું સ્પેશ એટલે અવકાશ બરાબર છે ચાલો આગળ જોઈએ ઇન્ટરવ્યુઅર શેઇઝ હુ ઇન્સ્પાયડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક શું પૂછે છે ઇન્સ્પાય એટલે પ્રેરણા મેળવવી કે પ્રેરણા લેવી તમને તમારી લાઈફમાં અને તમારા કામમાં એટલે તમે જે કામ કર્યું અને તમારા જીવનમાં તમને કોણે પ્રેરિત કર્યા હતા તમને કોની પાસેથી પ્રેરણા મળી હતી સુનિતા વિલિયમ શેઈઝ મહાત્મા ગાંધી કોની પ્રેરણાથી એમણે જીવનમાં કામ કર્યું છે મહાત્મા ગાંધીની મહાત્મા ગાંધીને આપણે ગાંધી જાણીએ છીએ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિયન શું પૂછે છે ઇન્ટરવ્યુઅર કે તમારું જે કન્ટ્રી કન્ટ્રી એટલે કે રાજ્ય દેશ તમારું મૂળ રાજ્ય કયું છે મૂળ દેશ કયો છે સુનિતા વિલિયમ શેસ ઇન્ડિયા કયો છે ભારત ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત શું કહે છે કે મારા જે પિતાજી છે દીપક પંડ્યા એમના પિતાનું નામ શું છે દીપક પંડ્યા તે ક્યાંના છે ગુજરાતના છે બરાબર ચલો સ્પેલિંગ લખીએ કઈ સ્પેલિંગ આવી ઇન્સ્પાયર ઇન્સ્પાયર એટલે प्रेरित करू चलो ત્યાર પછી ઓરિજિન તો ઓરિજિન એટલે મૂળ કે તમે મૂળ ક્યાંના છો ઓકે કંતરી કંતરી એટલે કે રાજ્ય બરાબર છે આવી ગઈ બધી સ્પેલિંગ તો આ રીતે ઇન્ટરવ્યૂ સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ લીધું હતું એમણે વાતચીત કરી કે કઈ જગ્યાએ કામ કરો છો તમારી જન્મ તારીખ શું છે તમે ગ્રેજ્યુએશન ક્યાંથી લીધું તમે જ્યારે પહેલી વખત અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે શું લઈ ગયા હતા તમને તમારા જીવનમાં કોની પાસેથી પ્રેરણા મળી અને તમે કયા દેશના છો મૂળ બરાબર આ બધા સવાલ જવાબ ઇન્ટરવ્યુઅરે સુનિતા વિલિયમ્સને કર્યા હતા એમાં જે સ્પેલિંગ આવી તે આપણે સ્પેલિંગ આ રીતે એ કાગળમાં લખી છે તમારે પણ સ્પેલિંગ લખવાની છે અને સ્પેલિંગ મોડે કરવાની છે બરાબર ઓકે આ આપણી જે એક્ટિવિટી કરી એ એક્ટિવિટી પરથી આપણને નીચે એક હોમવર્ક આપું છું શું આપ્યું છે ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ રાઈટ ઇટ બિલો શું કહે છે કે જે રીતે આપણે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ વચ્ચેની વાતચીતને એક ડાયલોગ બનાવ્યો તો તમારે આ હોમવર્કમાં કરવાનું છે બધા સ્ટુડન્ટ્સે શું કરવાનું છે તો તમે અને તમારા મિત્ર તમે તમારા મિત્રનું ઇન્ટરવ્યૂ લો છો એ રીતે તમારે એક ડાયલોગ બનાવવાનો છે હું તમને ઉદાહરણ તરીકે આપું અહીંયા લખું બે મિત્રનું નામ લખું સોનું અને મોનો બરાબર તમે વાત કરી શકો છો સોનું હેલો આર યુ બરાબર આ રીતે તમે ડાયલોગની શરૂઆત કરી શકો છો તમે તમારી સ્કૂલમાં છો તમારી સ્કૂલમાં કોઈ નવો મિત્ર આવે છે તો તમે એ મિત્ર સાથે વાતચીત કરો છો બરાબર તો એને લગતો ડાયલોગ બનાવી શકો છો તમે કોઈ રમતમાં ભાગ લેવું છો એમાં કોઈ નવો મિત્ર ભાગ લેવા માટે તમે એને પ્રેરણા આપવા માટે ડાયલોગ બનાવી શકો છો કે તમારી સ્કૂલમાં કોઈ કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં તમે તમારા મિત્રને બોલાવવા માગો છો તો એને લગતો ડાયલોગ કોઈ પણ ડાયલોગ કોઈપણ એક વિષયને લગતો ડાયલોગ તમે બનાવી શકો છો તો આ તમારું હોમવર્ક છે બે મિત્ર વચ્ચે તમે અને તમારા મિત્ર વચ્ચેની થોડીક વાતચીતનો પાંચ છ લીટીની વાતચીતનો ડાયલોગ બનાવીને તમારે કરવાનો છે ઓકે અને ત્યાર પછીની જે એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું